જોઈએ ને વિદ્યાર્થીઓ ગેરમાર્ગે પણ દોરાશે. ફક્ત સોશિયલ મીડિયાથી કોઈ ક્રિમિનલ બની શકે? આપને આ લાગે છે કે ક્યાંક ને ક્યાંક એના અંદર એવું શું થઈ ગયું, ચાલી રહ્યું હશે જે પ્રતિશોધની વાત એણે કરી? કેમકે જો કહેવામાં આવ્યું છે કે બે બબાલણી 2-3 દિવસથી ચાલતી હતી, પણ આજે આ કાવતરા રૂપે બધું લઈને આવ્યો અને આ રીતે એણે છરીના ઘા ઝીંક્યા. એ કે શું કહેશો? સૌથી પહેલા હવે તમે ક્યારના બધા સ્કૂલ્સ પાછળ પડ્યા તો ફેર ઇનફ છે, પણ લેટ અસ બેલેન્સ ઇટ, લેટ અસ બી ફેર. જસ્ટ ફોર ધર ધીસ થિંગ કે ભાઈ સ્કૂલ્સ, આપણે જે પેરેન્ટિંગની વાત કરીએ, સાહેબ સરસ વાત કરી સાહેબ. પેરેન્ટિંગની વાતમાં એવું છે કે ચલો 7 કલાક છોકરો સ્કૂલમાં હોય છે તે તો 50 સ્ટુડન્ટ્સની વચ્ચે એક હોય છે, આપણી જોડે તો બીજે 12-16 કલાક છોકરો આપણી જોડે હોય છે સાહેબ. એટલે આપણે આપણી ખંખેરી નહીં નાખવાની. પહેલી પોઈન્ટ, સોશિયલ મીડિયાની આપણે પોઈન્ટ કરીએ તો 100% સાચી વાત કે સોશિયલ એટલે છરી. છરી ઓપરેશનમાં કામ લાગે છે, શાકભાજીમાં કામ લાગે છે, અને ખૂન કરવા કામ લાગે છે. એટલે હવે આજે એના થોટ પ્રોસેસીસ છે કે ભાઈ સોશિયલ મીડિયા તમારું યુઝફુલ છે. અગર તમે મોબાઈલ એપની વાત કરો તો 10 સારા એપ્લિકેશન બતાવી જેનાથી લોકોને ફાયદો થયો છે. એટલે 10 જણ કે હાર્ટ એટેક આવે ને એપમાં મૂકીને ખબર પડે હાર્ટ એટેક આવે છે, ડોક્ટરની સેવા મળે છે. એટલે સારી પણ બી મને બોલી લેવા તો તમે બોલો ત્યારે નહોતી પડે, તમે બોલતા હતા ત્યારે નહોતી બોલી. તમે પદ્ધતિ રાખો ને, પદ્ધતિ રાખો ના, પદ્ધતિ રાખો પછી તમને કેવા આપશે ને, કેવા આપશે તમને. હા, સો કમિંગ બેક ટુ, જ્યારે જે એપની વાત કરે છે ત્યારે પર્ટિક્યુલર એપ, પર્ટિક્યુલર જે સ્કૂલ કે જેના સોશિયલ મીડિયા રિલેટેડ એપ હોય છે જેમાં સારા પોઈન્ટ્સો બી મળે છે. જાણે કે અત્યારે આ ભાઈએ કહ્યું કે યુટ્યુબરોને કહો કે સારો સોશિયલ મેસેજ મોકલો. એટલે ઇટ ઇઝ નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ સુધી કે એકબીજા પર દોડવાથી કશું નહીં. આપણું બાળક છે, આપણે ધ્યાન રાખવાનું છે. તમે હવે આવા બીજી 50 ડિબેટો કરશો, ખોટી ખોટી વસ્તુ તો અમે પહેલા પકડીએ છીએ ને. એક્ઝેક્ટલી 50 ડિબેટો કરશો ને આપણું બાળક ખોવાવાનું છે. એટલે બેટર છે કે એઝ અ પેરેન્ટ, એઝ અ જે બી ને સ્કૂલની, હવે આપણે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કાઉન્સેલિંગની. આજકાલ બધી ઘણી સ્કૂલોમાં કાઉન્સેલિંગ ચાલુ થઈ ગયું છે. એટલે નાવ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે પેરેન્ટિંગનો અભાવ થઈ રહ્યો છે તો કાઉન્સેલર્સ અગર સ્કૂલમાં ઓપન રહે, યા સ્કૂલમાં એવા કઈ આ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ લાગે છે આપને ત્યાં, કે જ્યાં શાળામાં પૈસા આપવામાં ઠેકાણા નથી, ભણવાના ઠેકાણા નથી, બિલ્ડિંગના ઠેકાણા નથી, ત્યાં કાઉન્સેલિંગ છોકરું આપણું જવાનું છે બંને વેમાં, તો આપણે આપણે પોતે બી શું કરવું છે એ બી તો ધ્યાન રાખવું પડશે ને. બોપાલા કરવાથી આ લોકો તો પોલિટિક્સ કરીને બેસી જશે, છોકરું મારું જવાનું છે. સોનલબેન, એક બીજી વસ્તુ જે આમાં નીકળીને સામે આવી રહી